વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ટ્રાન્સલેશનની વિડીયો જે જોઈ તમે એ પ્રમાણે આપણે એક ટોપિક કરશું કે જેના અંદર તમને એક સેન્ટેન્સ આપવામાં આવશે અને એના અંદર ત્રણ ઓપ્શન હશે કે કયું રાઇટ ટ્રાન્સલેશન છે. તો સર્કલ ધ રાઇટ આન્સર કરીને છે. તો આપણે સૌથી પહેલાં જોશું અહીંયા કે ફર્સ્ટ સેન્ટેન્સ છે આનું, આ ચોપડી કોની છે. તમે જોશો આ ચોપડી કોની છે. હવે અહીંયા ત્રણ ઓપ્શન છે. ધીસ ઇઝ અ બુક, હુઝ બુક ઇઝ ધીસ, અને ધીસ ઇઝ માય બુક. તો આમાં તમને જોવાનું છે આ એટલે ધીસ. ઓકે, તો આ ધીસ ત્રણેય સેન્ટેન્સના અંદર આવે છે. ધીસ ધીસ અહીંયા આવી ધીસ. કોની એટલે હુઝ, ચોપડી ઇઝ અ બુક, અને છે એટલે ઇઝ. તો તમારે આના અંદર જોવાની છે કે ધીસ ઇઝ અ બુક એટલે આ ચોપડી છે, ધીસ ઇઝ માય બુક એટલે આ મારી ચોપડી છે. પણ આ સેન્ટેન્સ છે કે હુઝ બુક ઇઝ ધીસ, તો તમારે જોવાનું છે કે આના અંદર કોની એક જ ના અંદર આવે છે એક સેન્ટેન્સના અંદર. તો તમે આ સેન્ટેન્સ રાઈટ હશે તો આને સર્કલ કરવાનું હશે. તો હુઝ બુક ઇઝ ધીસ, તો ક્વેશ્ચન છે એટલે પહેલાં આવશે હુઝ બુક, કોની ચોપડી છે આ. ઓકે, તો આ છે રાઈટ વન. હવે તો સેકન્ડ સેન્ટેન્સ છે, ચોપડી ટેબલ ઉપર પડી છે. હવે ચોપડી બધાના અંદર આવી છે, બુક બુક બુક, રાઈટ. ટેબલ બી બધાના અંદર આવે છે, ટેબલ 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 હિયર. ઉપર પડી છે, હવે અહીંયા ત્રણેય સેન્ટેન્સના અંદર ઓપ્શનના અંદર છે. એકમાં છે નિયર, એકમાં છે અંડર, અને એકમાં છે ઓન. તો કયું હશે રાઈટ વાલું? આપણને જોઈએ છે ઉપર. તો નિયર એટલે પાસે, તો ચોપડી બુક ઇઝ નિયર ધ ટેબલ, ચોપડી ટેબલ પાસે છે. બુક ઇઝ અંડર ધ ટેબલ, અંડર એટલે નીચે, તો ચોપડી જે છે એ ટેબલના નીચે છે, એ રાઈટ છે નહીં. તો શું આવશે? બુક ઇઝ ઓન ધ ટેબલ, ઓન એટલે ઉપર. સમજ પડી? તો ચોપડી ટેબલ ઉપર છે, તો આપણે જોવાનું છે કે આના અંદર ઉપર સેના અંદર આ કયા સેન્ટેન્સમાં આવે છે, તો ઓન ધ ટેબલ. ઓકે, બાકી બધું સેમ છે, ચોપડી ટેબલ બધું સેમ છે. તો એવી રીતે આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે. થર્ડ સેન્ટેન્સ છે, તમે અંગ્રેજી બોલો છો. હવે આના અંદર પાછું ક્વેશ્ચન આવ્યો, બોલો છો. તો ક્વેશ્ચન શરૂ થાય છે શેનાથી? તમે જોશો હમણાં, તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. ઇંગ્લિશ ત્રણેયમાં છે, આપણને શું ગોતવાનું છે? તમે. અહીંયા છે આઈ, આઈ એટલે હું. હી સ્પીક્સ ઇંગ્લિશ, હી એટલે તે, ઇટ્સ અ થર્ડ પર્સન. પણ આમાં શું આવ્યું છે? તમે, તમે એટલે યુ. તો યુ સ્પીક ઇંગ્લિશ, પણ શું છે? ક્વેશ્ચન છે એટલે શું થશે? આપણને કહેવાનું છે ડુ યુ સ્પીક ઇંગ્લિશ. તો વોટ ઇઝ ધ રાઇટ આન્સર? તમે અંગ્રેજી બોલો છો, તો એનો રાઇટ આન્સર છે ડુ યુ સ્પીક ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. સમજ પડી? ફોર્થ સેન્ટેન્સ છે, હું ગુજરાતી શીખું છું. હું એટલે આઈ, તો ત્રણેયના અંદર આઈ છે, રાઈટ. ગુજરાતી 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 આ ત્રણેયમાં છે, પણ શીખું છું ફર્સ્ટ સેન્ટેન્સના અંદર છે. આઈ સ્પીક ગુજરાતી એટલે હું ગુજરાતી બોલું છું. સેકન્ડમાં છે આઈ નો ગુજરાતી એટલે હું ગુજરાતી જાણું છું. આઈ એમ લર્નિંગ ગુજરાતી. ઓકે, હવે થર્ડમાં શું છે? લર્નિંગ, લર્નિંગ એટલે શીખવું. તો શીખું છું ઇઝ અ પ્રેઝન્ટ ટેન્સ છે, તો એમાં આવશે આઈ એમ લર્નિંગ ગુજરાતી. તો રાઇટ આન્સર ઇઝ હું ગુજરાતી શીખું છું એટલે આઈ એમ લર્નિંગ ગુજરાતી. હવે તમે અહીંયા જોશો, આ પેજ પર છે સેન્ટેન્સ નંબર 5, એના અંદર છે આ ફૂલ ગુલાબી છે. ઓકે, આ ફૂલ ગુલાબી છે. તો હવે શું હશે આનું રાઇટ આન્સર? પહેલું છે ધીસ ઇઝ અ ફ્લાવર, એનો શું મતલબ થાય છે? ધીસ ઇઝ અ ફ્લાવર એટલે આ ફૂલ છે, રાઇટ છે? નહીં, આ પૂછે છે આ ફૂલ ગુલાબી છે.
This flower is pink. ઈસાઈ છે? કેમ કે this flower એટલે આ ફૂલ, pink એટલે ગુલાબી and is એટલે છે. તો this flower is pink is the right answer. કેમ કે અગર આ લેશું તો શું થશે? This flower is mine. તો આ ફૂલ મારું છે. mine એટલે મારું. તો that's not right. તો આ correct answer શું છે? This flower is pink. આ ફૂલ ગુલાબી છે. ઓકે? નંબર 6 પર છે. આ સફરજન લાલ છે. હવે સફરજન એટલે એપલ, આ એટલે દિસ, લાલ એટલે રેડ. તો કયું આન્સર હશે સહી? દિસ ઇઝ એન એપલ, કેમ કે આમાં સફરજન આવે છે. નહીં, દિસ ઇઝ અ પાઇનએપલ, પાઇનએપલ એટલે તો અનાનસ. તો આ બી રાઈટ નથી. તો કયું હશે રાઈટ? દિસ એપલ ઇઝ રેડ, કેમ કે આના અંદર રેડ લાલ કલરનું બતાવે છે કે આ એપલ લાલ છે, આ સફરજન લાલ છે. એટલે ધ રાઈટ આન્સર ઇઝ ધીસ એપલ ઇઝ રેડ, આ સફરજન લાલ છે. ઓકે, એવી રીતે નંબર 7 ઉપર છે. આ મારું ઘર છે, આ મારું ઘર છે. તો ટ્રાન્સલેટ કરશો તમે તો આ એટલે ધીસ, મારું એટલે માય, ઘર એટલે હાઉસ અને છે એટલે ઇઝ. તો કયો આન્સર હશે રાઈટ? ધીસ હાઉસ ઇઝ નાઇસ, આ ઘર સરસ છે. નહીં, ધીસ હાઉસ ઇઝ બિગ, આ ઘર મોટું છે. નહીં, ધીસ ઇઝ માય હાઉસ. તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? આ મારું ઘર છે નો આન્સર આવશે. ધીસ ઇઝ માય હાઉસ, મારું ઘર. એનો મતલબ આપણને ફાઇન્ડ આઉટ કરવાનો છે, એનો મિનિંગ કે મારું ઘર ક્યાં આવે છે. તો મારું ઘર અહીંયા છે લાસ્ટ સેન્ટેન્સમાં. તો લાસ્ટ સેન્ટેન્સ કહે છે ધીસ ઇઝ માય હાઉસ, એટલે આ મારું ઘર છે. ધ લાસ્ટ વન, નંબર 8, આ કેરી મીઠી છે. This mango is this is a mango. એટલે શું થયું? આ કેરી છે. This is a mango. અહીંયા બી મેંગો આવે છે. This mango is big. આ કેરી મોટી છે. મેંગો મોટી છે. પણ આપણને શું કહે છે? આ કેરી મીઠી છે. તો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ, આપણને મિનિંગ ગોતવાનું છે મીઠીનો. તો કયા સેન્ટેન્સમાં આવે છે મીઠી? This mango is sweet. મીઠી એટલે સ્વીટ. તો એવી રીતે આપણને બધા સેન્ટેન્સના અંદર પહેલાં ગોતવાનું કે શું પૂછે છે, સેન્ટેન્સના અંદર શું છે, ધ મેઇન થિંગ શું છે જે આપણને જાણવાનું છે. તો આના અંદર આપણને ગોતવાનું છે મીઠી, આમાં માય હાઉસ, સફરજન લાલ છે એમાં કલર ગોતવાનો છે સફરજનનો કે રેડ છે, પછી ફૂલનો ગુલાબી કલર છે એટલે પિંક ગોતવાનું છે. આ બધા સેન્ટેન્સીસના અંદર ગુજરાતી બોલું છું, ગુજરાતી જાણું છું કે ગુજરાતી શીખું છું, તો શીખું ગોતવાનું છે, તો લર્નિંગ ગુજરાતી. ઓકે, એવી રીતે તમે અંગ્રેજી બોલો છો તો ઇંગ્લિશ તો બધામાં જ છે, પણ બોલવું છે મીન્સ સ્પીક. ઓકે, પણ સ્પીક બી બધામાં આવે છે, પણ શું છે? ધ સબ્જેક્ટ, આના અંદર સબ્જેક્ટ ગોતવાનો છે કે આઈ છે કે હી છે કે શી છે કે હુ યુ છે. તો તમે એટલે યુ, તો યુ ફાઇન્ડ આઉટ ધ સબ્જેક્ટ હિયર. ચોપડી ટેબલ ઉપર પડી છે, જે ઓબ્જેક્ટ જે છે, ચોપડી સબ્જેક્ટ છે, ટેબલ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ છે એ જે ચોપડી છે એ સેના ઉપર છે, ટેબલ પર છે. તો ઉપર, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઉપર. તો ઉપરનો મિનિંગ અહીંયા ગોતવાનો છે, અને આ કોની ચોપડી છે એના અંદર હુઝ બુક ઇઝ ધીસ. તો સમજ પડી? એવી રીતે તમને રાઇટ આન્સર ગોતવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરશો અને એનો મિનિંગ ગોતશો તો તમને આરામથી મળી જશે. તો સમજ પડી આજના વિડીયોમાં? ઓકે, તો ટ્રાય કરજો આવી રીતે બીજા સેન્ટેન્સીસ બનાવવાનું અને એના અંદર એના મિનિંગ ગોતવાનું. ઠીક છે, તો કેવી લાગી વિડીયો તમને? ફરી જણાવજો, ફરી મળીશું.